15 जड़ परिवाह आ पाठ नो अभ्यास करिए। जड़ परिवाह शब्द एक क्षेत्र नी नदी तंत्र नी व्यवस्थित प्रणाली माटे वपराय छे। भारत नो भूपृष्ठ जोता जणाय छे के एक मुख्य नदी अने तेनी शाखा नदीओ जुदी जुदी दिशाए थी आवीने जोड़ाय छे। आ नदीओ नो जल कोई जड़ाशय समुद्र के रण प्रदेश ने मळे छे। आ प्रकारे एक नदी तंत्र द्वारा तेनो प्रवाह जे क्षेत्रमांथी पसार थाय छे तेने नदी बेसिन कहे छे। कोई पर्वत के उच्च भूमि नदीओना जल परिवाह ने एक बीजा थी अलग करे छे तेने जल विभाजक कहे छे। विश्वमां सौथी मोटो नदी बेसिन एमेजोन नदीनो छे। भारतमां सौथी मोटो नदी बेसिन गंगा नदीनो छे। भारतनो जल परिवहन भारतना जल परिवहनी रचना भौगोलिक रचनाना आधारे करवामां आवे छे। तेना आधारे भारतनी नदीओने बे विभागमां वहेंचवामां आवे छे। एक हिमालयनी नदीओ बे द्वीपकल्पीय नदीओ। प्राकृतिक रचनानी विशेषताने कारणे भारतनी नदीओना बे विभाग पाडवामां आव्या छे। आने कारणे बंने हिमालयनी नदीओ अने द्वीपकल्पीय नदीओमां मोटो तफावत जोवा मळे छे। हिमालयनी नदीओमां जळ प्रवाह कायमी જોવા મળે છે, તેમાં બારે માસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના પ્રવાહમાં વધારો થાય છે। હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે। આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે। હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે। નદી પ્રવાહની ત્રણ અવસ્થા હોય છે, એક ઉપરવાસ, બે મધ્યસ્થ ભાગ, ત્રણ હેઠવાસ। નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે। અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે। મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે। અહીં તેઓનો અપવહન વિસર્પી એટલે કે સર્પાકાર વહે છે। નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવર રચાય છે। મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે। કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે। વિકલ્પીય નદીઓ મોસમી છે કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે। શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે। હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી છે। ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની વિકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે। વિકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે। જળ પરિવહનની ગોઠવણી મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી આ મુજબ જોવા મળે છે। એક વૃક્ષાકાર પ્રણાલી મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે, જેમ કે ગંગા। બીજો ચાળી આકાર પ્રણાલી
पर्वतीय प्रदेश माथी निकलता झरणा पहाड़ी ढोड़ाओं ने कारणे एक बीजा ने मळे छे त्यारे तेनी रूपरचना जाड़ी आकारनी बने छे। जेम के हिमालयना ढोड़ाओ परथी निकलता अनेक झरणा। सी आयताकार प्रणाली मुख्य नदी अने शाखा नदीओ एक बीजा ने काटखूणे मळती होय तो आ नदी रूपरचना ने आयताकार रचना कहे छे। मोटा भागे खाटखीणमांथी वहेती नदीओ आ प्रकारनी रूपरचना धरावे छे। जेम के नर्मदा। डी केन्द्र त्यागी एटले के पर्वताकार प्रणाली पर्वतीय विस्तार में एक पर्वतनी चारे बाजू थी झरणा निकली चारे बाजू नदी रूपरचना बनावता होय तेने पर्वताकार नदी रूपरचना तरीके ओळखवामां आवे छे। जेम के